રેખા નામની મહિલા પાસે વતન થી આવેલા મિત્ર સુરેશને શરીર સુખ માણવાની ઈચ્છા પૂરી કરવા પૂણા ગામના અર્પણ એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો। જ્યાં અર્ધનગ્ન અવસ્થામાં બે મહિલા સાથે રેખાએ પરિચય કરાવ્યો હતો અને 1000 રૂપિયાનો ભાવ શરીર સુખ માણવા માટે નક્કી કર્યો હતો। આ વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન 4 યુવાનો ધસી આવ્યા હતા, જે પૈકી એક યુવાને પોતાની ઓળખ પૂણા પોલીસ સ્ટેશનના અમિત નામના કોન્સ્ટેબલ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ રેખાએ કેસ નહીં કરવા અને ત્યાં જ પટાવટની વાત કરતા અમિતે 6 લાખની માંગણી કરી હતી। ધીરુ અને સુરેશે 6 લાખ નહીં પરંતુ 2 લાખ આપવાનું નક્કી કર્યું હતું। કોન્સ્ટેબલ તરીકે ખોટી ઓળખ આપનાર અમિતે જ્યાં સુધી 2 લાખ નહીં આપે ત્યાં સુધી સુરેશને હથકડી પહેરાવી માર મારવાની ધમકી આપી હતી, જેથી ડરી જનાર ધીરુએ પોતાની સાથે એક્ટિવા પર એક માણસ મોકલવા અમિતને કહ્યું હતું। ત્યારબાદ એક્ટિવાની પાછળ પાછળ અમિત સુરેશને હથકડી પહેરાવી મારતા મારતા કારમાં બેસાડી ધીરુની પાછળ પાછળ આવ્યા હતા અને ધીરુએ મિત્ર પાસેથી ઉછીના 2 લાખ લઈ અમિતને આપ્યા હતા। ત્યારબાદ અમિત સુરેશને ઉતારી કાર પૂર ઝડપે હંકારી ભાગી ગયો હતો, પરંતુ કારનો રજીસ્ટ્રેશન નંબર GJ15AD9570 હોવાથી શંકા ગઈ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા રેખા અને અમિતે ભેગા મળી હની ટ્રેપ કર્યાની શંકા જતા ધીરુએ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે હની ટ્રેપ કેસના 2 આરોપી વિજય મહેરભાઈ લુણી અને અમિત મનસુખ ઠક્કરની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।